को गुड मॉर्निंग केम छो बद्दा नवरात्रि गई ने हमणा नवरात्रि पूरी थई पछी शू आवे दशहरा आवे शू आवे तो दशहरा नी मिठाई कोणे कोणे खाधी ऊंची आंगळी करे खाली थोड़ी खाधी के झाजी मिठाई खाधी झाजी खाधी તો પછી જાજી ખાઈએ તો બીમાર પડીએ કે ન પડીએ કોઈને કઈ તકલીફ છે શરદી ઉધરસ તાવ છે તો હવે મીઠાઈ ખાવાની નીચે બેસ જાઓ નીચે બેસીને વાતું કરવાની છે તો હવે દવા લઈ લેવાની છે દવા લઈ લેવાની છે ચાલો હવે થોડુંક આપણે શીખી લઈએ આપણી થીમ કઈ ચાલે છે આપણી થીમ કઈ ચાલે છે પ્રાણીઓની કઈ એમાં બે પ્રકારના પ્રાણીઓ હોય છે એક જંગલી પ્રાણીઓ અને એક પાલતુ પ્રાણીઓ પાલતુ પ્રાણી કોને કહેવાય કે જે આપણી વચ્ચે રહી શકે માણસો એને પાળી શકે એને પાલતુ પ્રાણી કહેવાય અને જંગલી પ્રાણી કેને કહેવાય કે જે હંમેશા જંગલની અંદર જ રહેતા હોય જે માણસોની વચ્ચે રહી શકે નહીં કારણ કે હિંચક હોય છે કે બધાને એકબીજાને મારતા હોય છે અને એકબીજાનો શિકાર કરતા હોય છે એટલે માણસોની વચ્ચે રહી શકે નહીં પાલતુ પ્રાણી હોય છે એ આપણી વચ્ચે રહી શકે જેમ કે ગાય છે ભેંસ છે બકરી છે ઘેટું છે ઊંટ છે કૂતરાઓ છે એને આપણે માણસો પાળતા હોય છે અને આપણે દૂધ પીતા હોઈએ છીએ તો એ પાલતુ પ્રાણીઓ આપણી પાસે આપણને દૂધ આપતા હોય છે ને જેમ કે ગાય ભેંસ બકરી ઘેટું એને આપણે પાલતુ પ્રાણી કહે છે આપણે સવારમાં ઉઠીને બધા દૂધ પીવો છો ને તો એ દૂધ ક્યાંથી આવે છે ગાય આપણને દૂધ આપે ને ગાય આપે ભેંસ આપે અને એ દૂધથી આપણને તાકાત આવે શું આવે અને દૂધ પીવાથી આપણા શરીરના હાડકા મજબૂત થાય જેમાંથી આપણને કેલ્શિયમ મળે ને તો રોજે દૂધ પીવું જોઈએ ન પીવું જોઈએ પીવું જોઈએ કે ન પીવું જોઈએ પીવું જોઈએ ને